નમસ્કાર દોસ્તો, હું ધર્મેન્દ્ર મુજીત્રા, સ્વાગત છે તમારું ગુજરાતી ચેસ ચેનલ ગુજરાતી ચેસ ઝોનમાં. લાસ્ટ ટાઈમ આપણે એડવાન્સ લેવલના પ્લેયર માટે મોરા ગેમ્બિટ બનાવી હતી. આજે ફરીથી એકવાર હું મોરા ગેમ્બિટ લઈને આવી ગયો છું કે જેમાં કંઈક અલગ વેરિએશન જોવા મળશે તમને. તો ચાલો મિત્રો શરૂ કરીએ છીએ મોરા ગેમ્બિટ. મિત્રો વિડીયો લાઈક અને શેર જરૂર કરશો અને સબસ્ક્રાઈબ જરૂર કરશો જેથી કરીને મારા બધા જ ઓપનિંગ આ વિડીયો તમને જોવા મળશે સ્ટેપ બાય સ્ટેપ. કમ્પ્લીટ મારું પોતાનું રિસર્ચ છે જેમાં હું અલગ અલગ સોફ્ટવેરની મદદથી વ્યૂઝ બદલી અને વેરિએશન બનાવું છું. તો ચાલો શરૂ કરીએ છીએ. E4, C5, આ લાઇનનું નામ છે સિસિલિયન ડિફેન્સ, મેં પહેલાં પણ બતાવ્યું હતું. હવે સેકન્ડ મૂવ D4, C into D4, પછી આપણે C3 રમીએ છીએ. જો બ્લેક એને મારે તો એક્સેપ્ટેડ કહેવાય છે. ચાલો આ એક્સેપ્ટેડ વેરિએશન જોઈએ છીએ. D into C3, અહીં આપણે Knight into C3 મારવાનું છે. બ્લેક અહીંયા D6 કરે છે, વ્હાઇટ બિશપનો ડાયગ્નલ ઓપન કરવા. Bc4 એપ્શન ઉપર ટાર્ગેટ બનાવીને આપણે રમીએ છીએ. Bc4 અહીંયા Nc6. હવે જ્યારે પણ આ નાઇટ બ્લેક D6 ઉપર કાઢે એટલે તરત જ તમારે આ સ્ક્વેર કંટ્રોલ કરવાનો છે. Nf3 કરીને ડેવલપ કરવાનું છે અને સાથે સાથે કેસલિંગ માટે આપણે જગ્યા કરી દીધી. હવે Nf6, આ થોડું અર્લી Nf6 કર્યું છે બ્લેકે. એકચ્યુઅલીમાં Nf6થી પહેલા એને G6 કરી અને પછી Nf6 કરવું જોઈએ, પરંતુ અહીંયા આ ધ્યાન રાખવાનું કે બ્લેકે E6 નથી કર્યું અને તરત જ Nf6 કર્યું. તો હવે અહીંયા તમે તરત જ અર્લી એટેક કરી શકશો E5. હવે શું થશે? Knight into E5, અહીં આપણે Knight takes, D into E5, અને હવે તમને સીધે સીધો સેક્રિફાઈસ દેખાશે. Bishop takes F7, ચેક. King into F7, Queen into D8, અને આ પોઝિશનમાં વ્હાઇટ હવે આરામથી કિંગ જીતી શકે. તો આ છે આપણું પહેલું વેરિએશન. ફરીથી આપણે એક બીજા વેરિએશન તરફ જોઈએ. E4 C5. દોસ્તો બધા વેરિએશન તમે એક બુકમાં લખી અને તમારી પોતાની એક સિસિલિયન મોરા ગેમ્બિટની એક બુક બનાવી શકો છો. કારણ કે હું બહુ જ બધા વિડીયો મોરા ગેમ્બિટ વિશે બનાવું, જેથી કરીને સ્ટેપ બાય સ્ટેપ તમને આખું મોરા ગેમ્બિટ દરેક વેરિએશન સાથે તૈયાર મળે. તો ચાલો હવે શરૂ કરીએ બીજું વેરિએશન. અહીં આપણે D4 રમીએ છીએ. બ્લેક એને મારે છે. ફરી આપણે C3 કરીએ છીએ. D into C3, Knight into C3, D6, સેમ મૂવ છે, કંઈ જ ફરક નથી. D6 આવે, આપણે બીજા C4, Nc6, મેં પહેલા કહ્યું એ પ્રમાણે તમારે Knight F3 કરવાનું છે. હવે બ્લેકે ફરી Knight F6 કર્યું અને આપણે અર્લી એટેક E5 કરવાનું. તો આમાં તમને એમ થશે કે આ બીજા વિડીયોમાં બીજા વેરિએશનમાં ફેરફાર તો કંઈ થયો નથી, આટલા મૂવ તો એકદમ સરખા છે. ના, એવું નથી. હવે બ્લેક એની મૂવ ચેન્જ કરે છે. જે Knight થી પોન મારે છે એની જગ્યાએ બ્લેક પોનથી પોન મારે છે. D into E5. હવે અહીં આપણે પહેલા Queen into D8. હવે જો બ્લેકે કેસલિંગ સાચવી રાખવું હોય તો એને Knight થી મારો. એનું કારણ શું છે? જો એ કિંગથી મારશે તો બીજી મૂવ આપણી Knight G5 હશે, જે F7 પર ચેક અને ફોર્ક સાથેનો બુક મારવા તૈયાર છે. અને એને સેવ કરવા જો કિંગથી સપોર્ટ કરે
તો પછી નાઇટ બી ફાઈવ થી હું સી સેવન ઉપર ફરીથી અટેક, એટલે ફરી બીજી બાજુ ફોર ફાઈવ, એટલે આવી રીતે બ્લેક ની ગેમ ક્રેશ થઈ જાય. તો હવે આપણે અહીંયા જોઈએ કે એ કિંગ ની જગ્યાએ નાઇટ થી મારે તો શું, અહીંયા આપણે નાઇટ બી ફાઈવ રમવાનું છે, ફરી ચેક ની થ્રેટ છે અને રૂક જાય. હવે અહીંયા એને બચાવવા માટે એક જ ઓપ્શન છે, કારણ કે બિશપ ઈ સિક્સ જો કરે તો બિશપ થી બિશપ મારી અને નેક્સ્ટ મૂવ આપણે નાઇટ થી સેવન કરીએ. તો અહીં એને બચાવવા માટે રૂક બી એટ કરશે, ફોર થી આપણો રૂક બચી જાય બ્લેકનો. નાઇટ ઇન્ટુ ઈ ફાઈવ, હવે નાઇટ ઈ ફાઈવ પર અને એફ સેવન ઉપર એટેક કરે છે. હવે એના રિપ્લાયમાં શું કરવું પડશે બ્લેકે, ઈ સિક્સ, ઈ સિક્સ કરશે, કારણ કે નેક્સ્ટ ટાર્ગેટ શું છે, નાઇટ ચેકમેટ. હવે એ ચેકમેટ સેવ કરવા અને ઈ સિક્સ કરવું પડે, જેથી કરીને કિંગને જગ્યા મળે. અહીં પણ આપણે નાઇટ થી સેવન ચેક આપીએ છીએ, કિંગ પાસે એક જ જગ્યા છે, કિંગ ઈ સેવન. હવે નેક્સ્ટ મૂવ બિશપ ઈ થ્રી. દોસ્તો આમાં તમે બ્લેક ઉપર કન્ટિન્યુઅસ એટેક કરો છો, હવે ચેકમેટની થ્રેટ બિશપ સી ફાઈવ પર. હવે એને સેવ કરવા ઓનલી ડિફેન્સ કે નાઇટ સી સિક્સ. અહીં આપણે લોંગ કેસલ કરો, લોંગ કેસલમાં હવે આપણે તમને લોકોને એવું થશે કે આ નાઇટ થ્રીમાં કેમ આવે, પરંતુ એનું કારણ જો નાઇટ થ્રી નાઇટ મારે તો બિશપ સી ફાઈવ, એટલે હવે આખી લાઈન રોકાઈ ગઈ છે અને કિંગ ક્યાંય જઈને, તો બહુ ચોખ્ખું અને ટચ વેરિયેશન હતું જે તમને જલ્દીથી ખબર પડશે. મારા આગળના વિડીયોમાં આપણે હવે જોઈશું કે જી સિક્સ ઉપર બિશપ ઘણી બધી લોકો કાઢતા હોય છે સિસ્ટમમાં, એની સામે કેવી રીતે રમાય. તો ચાલો શરૂ કરીએ. જી સિક્સ પર ઈ ફોર સી ફાઈવ, નેક્સ્ટ મૂવ ડી ફોર, થ્રી ઇન્ટુ ડી ફોર સી થ્રી, થ્રી ઇન્ટુ સી થ્રી, નાઇટ ઇન્ટુ સી થ્રી, નાઇટ થ્રી સિક્સ, નાઇટ સિક્સ સિક્સ. સામે ઓલવેઝ નાઇટ એ થ્રી રમવું જરૂરી છે. હવે અહીંયા બ્લેક ઇઝ ડી સિક્સ કે ઈ સિક્સ, આમાંથી કોઈ પણ મૂવ રમ્યા વગર ડાયરેક્ટ જી સિક્સ કરે, બિશપ જી સેવન ડેવલપ કરો તો પણ આપણે રમવાનું છે બિશપ સી. બીજી સેવન કેસલિંગ માટે જલ્દી ઉતાવળ કરી રહ્યો છે બ્લેક. બીજી સેવન પ્લાનિંગ શું છે એનો, ડી સિક્સ અને એન એફ સિક્સ. અહીંયા આપણે ઈ ફાઈવ કરવાનું છે, જેથી કરીને એનો નાઇટ બહાર ના નીકળે, નાઇટ એફ સિક્સ ઉપર નાઇટને આપણે અટકાવી દઈએ. હા, આ પોન ઉપર બે એટેક છે, બિશપ અને નાઇટ, બંને એટેકને કેવી રીતે આપણે કવર કરીએ. બ્લેક જો નાઇટથી પોન મારે તો આપણે અહીંયા નાઇટ ટેક નાઇટ કરવાનો છે, જો બિશપથી નાઇટ મારે તો અહીં બિશપ ઇન્ટુ એફ સેવન ચેક, સેક્રિફાઈસ કિંગ ઇન્ટુ એફ સેવન. હવે ક્વીન ડી ફાઈવ છે, ઈ સિક્સ ફોર્સ નું છે, કારણ કે જો કિંગ થી આને સપોર્ટ કરવા જાય તો નાઇટ ડી ફાઈવ, નાઇટ ડી ઈ ફોર ચેક આવે છે અને પછી ધીરે ધીરે મેટ ની તરફ કિંગ જઈ જશે. અહીંયા ઈ સિક્સ કમ્પલસરી મૂવ, ક્વીન ઇન્ટુ ઈ ફાઈવ. હવે દોસ્તો રૂક પર એટેક થયો,
એટલે રૂપને અને સેવ કરવા માટે નાઇટ F6 કરશે ડેવલોપ સાથે ડિફેન્સ. અહીં આપણે કેસલ કરીશું. પોઝિશન વ્હાઇટ માટે બહુ સુપિરિયર થઈ ગઈ છે. ફક્ત વ્હાઇટ એક પોન જ ડાઉન છે, પણ બ્લેકનો કિંગ ડિસ્ટર્બ થઈ ગયેલો છે એટલે કે કેસલિંગ નથી કરતો. કેસલિંગ કર્યા પછી બ્લેક એના પીસીસ ડેવલપ કરવા એટેક કરશે ક્વીન પર D6 કરીને. અહીં આપણે ક્વીન E2 રમવાનું છે. હવે રૂકને આર્ટિફિશિયલ કેસલિંગ કરવા E8 ઉપર લાવી અને કિંગનું પ્લાનિંગ છે D7 કે D8 પર જતું રહેવું. અહીં આપણે બિશપ G5 કરવાનું છે, જેથી કરીને કિંગ ખસે તો આ નાઇટનો એક સપોર્ટ ઓછો થઈ જાય. BG5 સામે બ્લેક રમશે D5. D5 એટલે કે શાના માટે D5 રમે છે ખબર છે તમને? કારણ કે D5 ના રમે તો નેક્સ્ટ મૂવમાં નાઇટ અહીંયા આવશે અને આ નાઇટને બચાવવાનું કોઈ જ નથી, કારણ કે નાઇટ રિલેટિવ પિન છે અને બીજા નાઇટનો એટેક આવી ગયો છે. પછી આપણે આરામથી નાઇટ લઈશું એટલે એને રોકવા D5 કમ્પલસરી મૂવ. હવે આપણે ક્વીન E5થી એક એટેક વધારીશું, જેથી કરીને જો કિંગ આગો પાછો થાય તો આ નાઇટ ફ્રીમાં મળી જાય. બ્લેક અહીંયા નાઇટ G4 જો કાઉન્ટર એટેક કરવા જાય, કાઉન્ટર એટેકમાં શું થાય છે કે ક્વીન F4થી ચેક આપશે, અહીંયા નાઇટને પાછું જવું પડશે અને પછી રૂક F1 ફરી પાછી હાફ ઓપન ફાઇલમાં આપણો રૂક એટેકમાં આવે છે. કિંગ G7 જો જાય તો RD1 બંને રૂક એક્શનમાં આવી ગયા. ધારો કે નાઇટને આગળ આવતો અટકાવ હોય અને ફરી આપણો એટેક ઘટાડવો હોય તો એને A6 કરવું પડે. A6 અત્યારે રોંગ મૂવ છે, કારણ કે ક્વેશ્ચન માર્ક અહીં નાઇટ સેક્રિફાઈસ આવે, નાઇટ ઇન્ટુ D5. હવે અહીંયા બ્લેક રિઝાઇન, કારણ કે બ્લેક ના તો નાઇટ મારી શકે અને ના રૂકને સપોર્ટ આપી શકે. જો સપોર્ટ આપે તો પણ એનો નાઇટ ફ્રીમાં જાય. ધારો કે નેક્સ્ટ રૂમમાં રૂકે ફેટ કરે તો શું થશે? હું તમને 2 મિનિટ આપું છું વિચારવા માટે. અહીં તમે નાઇટ ટેક્સ નાઇટ કરો તો એને સેનાથી મારવું પડશે. અને હવે તમે રૂક ઇન્ટુ ક્વીન કરો એટલે એ તમારા ક્વીનને મારે તો તમને રૂક મળી જાય અને વ્હાઇટ ક્લિયર રૂક અપ થઈ જાય. આખી આખો રૂક વધારે. તો આ છે સિસિલિયન મોરાટાનું વિડીયો એડિશન. હવે પછી મારા આગળના વેડિશન જોવા માટે વિડીયોને સબસ્ક્રાઈબ જરૂર કરવો પડશે, જેથી કરીને તમને બધા જ વિડીયો મળી જાય. ચાલો નવ દોસ્તો ફરી મળીશું મારા નવા વિડીયો સાથે, જેમાં સિસિલિયનના મોરાટાન રૂપમાં આપણે હજી આગળ વધીશું. બધા સ્ટેપો બધા જ વેરિએશન તમને જોવા મળશે, જે તમે જેમ એક સારી એવી બુક બનાવીને લખીને તૈયાર કરી શકશો, જેથી કરીને અભ્યાસમાં બહુ સરળતા રહી. તો ચાલો ફરી મળીશું. જય હિન્દ, જય ગુજરાત.